જય શ્રી કૃષ્ણ બાળકો, આપણે ધોરણ 5માં યુનિટ 6 ભણી રહ્યા છે, આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ, બરાબર. એના અંદર આપણે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી રહ્યા છે, બરાબર. એમાં સ્વાધ્યાય પોથીના અંદર આપણે ગ્રામર પણ શીખ્યા, સાદો ભૂતકાળ આમાં આ પાઠના અંદર સાદો ભૂતકાળ શીખ્યા, બરાબર. હવે તમને પ્રશ્ન નંબર 6 શું કહે છે, જુઓ. આપણે આ શીખી ગયા ને, અંડરલાઇનવાળા જે વાક્ય હતા એને કાંઈને ભૂતકાળના રૂપો બનાવતા હતા. બનાવતા હતા કે નહોતા બનાવતા? બનાવતા હતા ને. હવે આપણે પ્રશ્ન નંબર 6 જુઓ. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી ને વાક્યો લખવાનું છે. આ બધું આડાઅવળું છે, આડાઅવળું આપેલું છે, તો તમારે શું કરવાનું છે, એને આપણે એને વ્યવસ્થિત ગોઠવવાનું છે. તો પહેલાં હંમેશા કર્તા આવે, પછી ક્રિયાપદ. અહીંયા ભૂતકાળની વાત છે તો ટુબીનું રૂપ આવે, બરાબર, કે ક્રિયાપદ આવે, પછી અન્ય શબ્દ આવે. તો આપણે જોઈશું હોમ, ધ, વેન્ટ, ચિલ્ડ્રન. તો તમે તરત જ બોલશો, તો પહેલા શું આવશે? ધ ચિલ્ડ્રન. શું આવશે? ધ ચિલ્ડ્રન. હવે અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે, જુઓ, વેન્ટ. તો લખીશું વેન્ટ. શું લખવાનું છે? ધ ચિલ્ડ્રન વેન્ટ હોમ. શું આવશે? હોમ. ફૂલ સ્ટોપ મૂકવાનો, જે હોય તે મૂકવાનું. ઇઝ રઘુ મેંગોઝ પીકિંગ, આ ચાલુ વર્તમાન કાળ છે. તો પહેલાં નામ આવે કે ના આવે? તો નામ શું છે અહીંયા? રઘુ. તો આપણે રઘુ લખીશું, રઘુ. પછી રઘુ જોડે ટુબીનું રૂપ શું આવે? ઇઝ આપ્યું છે, ઇઝ. પછી આઈએનજી વાળું રૂપ આવશે, તો આઈએનજી વાળું શું છે? ઇઝ પીકિંગ. શું આવશે? મેંગોઝ. શું આવશે? મેંગોઝ. પછી ફૂલ સ્ટોપ. ખ્યાલ આવે બાળકો? પછી જુઓ, માર્કેટ ટુ તરુણ વેન્ટ ધ. હવે પહેલે આપણે તરુણ લખીશું, પહેલાં તરુણ લખીશું. આપણને જે પૂછ્યું હોય, જે શબ્દ આપ્યો હોય ને, એને આપણે પહેલાં, કોઈ બી વ્યક્તિનું નામ આવે, બરાબર. તો તરુણ લખી દીધું, તરુણ. પછી શું આવશે? વેન્ટ, કારણ કે ભૂતકાળનું રૂપ છે. વેન્ટ ટુ, વેન્ટ જોડે હંમેશા ટુ આવે, બરાબર. અહીંયા આપ્યું નથી એટલે આપણે નથી લખ્યું. તરુણ વેન્ટ ટુ, પછી ધ અને માર્કેટ, ફૂલ સ્ટોપ. ખ્યાલ આવ્યો બાળકો? આવે છે આમાં ખ્યાલ? આવે છે ને. હવે જુઓ અહીંયા, ચલો બનાવો. તો એક બે મિનિટ, એક મિનિટ આપું છું, ચલો બનાવો. ઇઝ વોટ ડુઈંગ ગાર્ડનર ધ. હવે જુઓ બાળકો, અહીંયા ક્વેશ્ચન માર્ક આવ્યો છે, એટલે એનો મતલબ એવું કે આ WH ક્વેશ્ચન કહેવાય કે ના કહેવાય. જ્યારે તમે લોકો અહીંયા આવતા હતા ત્યારે આપણે ઓફલાઈન ભણાયેલું પણ છે WH ક્વેશ્ચન, બરાબર. ઓનલાઈન પણ ભણાયેલું છે અને ઓફલાઈન પણ ભણાયેલું છે. જ્યારે આવું આવે, પ્રશ્નચિહ્ન આવે, એટલે સમજી લેવાનું કે વોટથી, જે WH ક્વેશ્ચન આપ્યો હોય એનાથી પ્રશ્નની શરૂઆત થાય. પણ એ પણ ના ખ્યાલ આવે ને, તો એક વસ્તુ સમજવાનું કે કોઈ કેપિટલ લેટરથી શરૂઆત થાય. તો અહીંયા કેપિટલ લેટર જેવું કંઈ છે, જુઓ અહીંયા વોટ આપ્યું છે, તો આપણે વોટ લખીશું. વોટ પછી શું મૂકશો? વોટ પછી ઇઝ આવે, વોટ ઇઝ. પછી શું આવશે? કરતા. કરતા કોણ છે? ધ ગાર્ડનર. શું આવશે? વોટ ઇઝ ધ ગાર્ડનર. પછી બાકી શું રહ્યું? ડુઈંગ. હવે ડુઈંગ, છોકરાઓ શું કરે છે ખબર છે? આટલું મૂકીને છોડી દે છે. તો આ જેટલા પણ આ રીતના લખે છે એ લોકોનો આન્સર ખોટો પડે છે. કેમ? તમે જોયું અહીંયા પ્રશ્નચિહ્નને પણ ગણતરીમાં લેવાનું છે. WH ક્વેશ્ચન ત્યારે જ બનશે જ્યારે તમે કોઈને પ્રશ્ન પૂછો છો. પ્રશ્ન પૂછો એટલે પ્રશ્નચિહ્ન આવે જ બાળકો. તમે પ્રશ્નચિહ્ન મૂકતા નથી એનો અડધો માસ જાય છે, એટલે છેલ્લે પ્રશ્નચિહ્ન મૂકવાનું. તો બન્યું વોટ ઇઝ ધ ગાર્ડનર ડુઈંગ, એટલે કે માળી શું કરી રહ્યો છે, બરાબર. તો બગીચામાં પાણી છાંટી રહ્યો છે, કે આપણે જે આન્સર મળે તે, બરાબર ને. આપણને અત્યારે જેટલું પૂછ્યું છે એનો જ આન્સર આપવાનો, બરાબર.
પછી જુઓ અ પાયલ સોંગ સેંગ, એ આ કેવું બન્યું વાક્ય? તો આપણે બનાવવાનું છે, જુઓ મેં તમને કીધેલું છે અ પાયલ વ્યક્તિનું નામ કહેવાય, બરાબર? આપણે આંખો બંધ કરીને પાયલ લખી દઈએ અને એ ના ખબર પડે તો પી કેપિટલ દેખાય છે, તો પાયલ. પછી જુઓ ભૂતકાળનું રૂપ છે, તો ભૂતકાળનું રૂપ અહીંયા કઈ છે? સેંગ. આ રહ્યું, જુઓ આપેલું છે સેંગ, તો લખીશું સેંગ, પાયલ સેંગ, પછી અ સોંગ. ખ્યાલ આવે છે બાળકો? અહીંયા ફૂલ સ્ટોપ. અહીંયા કોઈ પ્રશ્નચિહ્ન નથી, તો આપણે પ્રશ્નચિહ્ન મૂકવાની જરૂર પણ નથી. હેઝ હુ આઈસ્ક્રીમ આન, લો આ કઈ વાક્ય કહેવાય? હવે આપણે એને વાક્ય સુધારવાનું છે. જુઓ છેલ્લે પ્રશ્નચિહ્ન આવ્યું છે એટલે ડેફિનેટલી આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન વાપરવાનું છે, તો ડબલ્યુ એચ ક્વેશ્ચન આ રહ્યો, દેખાય છે? ડબલ્યુ એચ દેખાય છે, તો પહેલું શું મૂક્યું? હુ. હવે ટુ બીનું રૂપ શું આપ્યું છે આમાં, બોલો તો? કોને યાદ છે ટુ બીનું રૂપ? કોને યાદ છે આમાં? કયું છે? ઇઝ એમાં તો છે નહીં, તો આપ્યું છે શું? વેરી ગુડ, હેઝ. હુ હેઝ, પછી આર્ટિકલ આવે, અન આઈસ્ક્રીમ. કોની પાસે આઈસ્ક્રીમ છે? બરાબર બાળકો, મેં બરાબર લખ્યું છે? યસ, હવે યાદ રહી ગયું ને કે છેલ્લે પ્રશ્નચિહ્ન મૂકવાનું. ઓકે, હુ હેઝ અન આઈસ્ક્રીમ, કોની પાસે આઈસ્ક્રીમ છે? બરાબર, મારી પાસે તો નથી ભાઈ. હા, ઇઝ વેર પોલીસમેન ધ, છેલ્લે પ્રશ્નચિહ્ન છે એટલે આપણને ખબર પડી ગઈ કે ડબલ્યુ એચ ક્વેશ્ચન છે, અને ડબલ્યુ એચ ક્વેશ્ચન આ રહ્યો વેર. તો હવે જાતે બનાવો, તો ચલો કોણ બનાવશે? બધાને જ બનાવવાનું છે, કોણ બનાવશે નહીં, પણ બધાએ જ બનાવવાનું છે. તો પહેલાં શું મૂકશો? ગુડ, વેર. શું મૂકશો? વેર. હું એવું માનું છું કે તમે આન્સર આપ્યો જ છે. વેર, વેર જોડે શું હશે ટુ બીનું રૂપ? ઇઝ. પછી શું મૂકશો? વેર ઇઝ, હવે ધ પોલીસમેન, આપણને ખબર પડે છે કે પોલીસમેન લખવાનું છે, તો પોલીસમેન ધ ના આવે, ધ પોલીસમેન આવે, એટલી તો આપણને ખ્યાલ હોય કે ના હોય? પોલીસ મેન, બરાબર બાળકો? હવે યાદ રહી ગયું પ્રશ્નચિહ્ન મૂકવાનો. વેર ઇઝ ધ પોલીસમેન, પોલીસમેન ક્યાં છે? બરાબર. હવે જુઓ, હવે સાનું ચિત્ર છે, મિલ્ક દર્શન ડ્રેન્ક, બરાબર? તો મેં તમને કીધું હતું કેપિટલ વાળું હોય એને પહેલાં લઈ લેવાનું, તો શું લેશો? વેરી નાઇસ, શું લેશો? દર્શન. તો આપણે દર્શનને લઈ લઈશું ભાઈ, ચલો દર્શન આવી ગયો. હવે શું લેશો? મિલ્ક લઈશું કે ડ્રેન્ક લઈશું? ભૂતકાળનું રૂપ છે એટલે શું લખશું? ડ્રેન્ક. શું લખશું? ડ્રેન્ક. અને બાકી રહ્યું અન્ય શબ્દમાં મિલ્ક, ફૂલ સ્ટોપ. દર્શન ડ્રિંક મિલ્ક, એટલે કે દર્શને દૂધ પીધું. તો બાળકો આજે છે એટ ધેર ધ વુમન ફેર આર અને રનિંગ ધ કેમ્પ વિલેજર્સ, એ બે વાક્યો તમારે તમારી જાતે કરવાના છે, બરાબર? કરશો ને બધા? આઈ હોપ એવરી વન ડન ઇટ, ડુ ઇટ એવરી વન. ઓકે, તો બાળકો હવે કોઈને કંઈ કન્ફ્યુઝન છે? હું માનું છું કે કોઈને જ કન્ફ્યુઝન નથી, તો તમારે ખાલી આ બે વાક્ય કરવાના છે. હા, ખાલી બે વાક્ય કરવાના નથી, આ બધા લખવાના છે તમારે, બરાબર ને? તો બાળકો જય શ્રી કૃષ્ણ, આવજો.